સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો સ્લાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સ્વનિર્ભર ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના સંચાલકો જીટીયુ સામે છેડશે આંદોલન. અમદાવાદમાં યોજાઈ એકેડેમિક પીડિયાટ્રિક્સ કોન્ફરન્સ. બીજી ડિસેમ્બરે આઈ લવ અમદાવાદ હેરિટેજ વાર્તા ક્વિઝનું આયોજન. ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું અનોખું ખાદી પેઇન્ટિંગ. અમદાવાદની ગુફા ખાતે બાળકો માટે યોજાઈ ચિત્ર સ્પર્ધા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ દ્વારા સ્વનિર્ભર ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો પ્રત્યેની નીતિ બદલવામાં ન આવે તો આગામી 20 ડિસેમ્બરથી તમામ સ્વનિર્ભર કોલેજોના સંચાલકોએ યુનિવર્સિટીની પરીક્ષા સહિતની તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત તમામ સ્વનિર્ભર ડિપ્લોમા ઇન્જિનિયરિંગ કોલેજોને યુનિવર્સિટીમાંથી દૂર કરીને TEB એટલે કે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડમાં લઈ જવાની માંગણી પણ કરવામાં આવી છે. આ અંગે સ્વનિર્ભર ડિપ્લોમા કોલેજ સંચાલકોનું એક સંમેલન અમદાવાદની એક કોલેજમાં મળ્યું હતું. આ બેઠકમાં મોટાભાગની સ્વનિર્ભર કોલેજોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં 3 મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. સંચાલકોનો કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા ડિટેન્સ પોલિસીમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે આગામી દિવસોમાં સ્વનિર્ભર કોલેજો માટે ઘાતક સાબિત થઈ શકે તેમ છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ પ્રથમ 4 સેમેસ્ટરમાં 4 વધારે એટીકેટી ન હોય તો સેમેસ્ટર 5 જઈ શકતા હતા, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે સેમેસ્ટર 5 જવા માટે વિદ્યાર્થીઓને એક પણ સેમેસ્ટરમાં અને એક પણ વિષયમાં એટીકેટી ન હોવી જોઈએ તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સંચાલકોમાં એવી ચર્ચા પણ થઈ હતી કે જીટીયુનું તંત્ર વ્યવસ્થિત ચાલતું નથી, તમામ નિર્ણયો અણઘડ રીતે લેવાઈ રહ્યા છે, સ્થિતિમાં હવે ડિપ્લોમા ઇજનેરી કોલેજોને જીટીયુમાંથી દૂર કરીને TEBમાં લઈ જવી જોઈએ. આ ઉપરાંત યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સ એટલે કે BOGમાં હજુ સુધી એક પણ ડિપ્લોમા ઇજનેરી કોલેજના સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. આ બધા પ્રશ્નો 20 ડિસેમ્બર સુધી હલ ન થાય તો તમામ સ્વનિર્ભર ડિપ્લોમા કોલેજના પ્રોફેસરો કર્મચારીઓ યુનિવર્સિટી સાથે અસહકારનું આંદોલન શરૂ કરશે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિપ્લોમા સંસ્થાઓના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા આજે ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલનની શરૂઆત કરવાની ફરજ પડી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમામાં ભણતા ધોરણ 10 પાસ નાના વિદ્યાર્થીઓ માટે મનગણત નિયમોના ફેરફાર કરવામાં આવે છે અને જેના લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિપ્લોમા કોર્સના 90% વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો છોડી દેશે અને સરવાળે ગુજરાતની સરકારી હોય કે સ્વનિર્ભર સંસ્થા હોય તમામ ડિપ્લોમા પોલિટેકનિકને 2019 તાળા મારી દેવા પડે એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે. ધોરણ 10 પરિણામો મે જૂન મહિનામાં આવી જતા હોવા છતાં છેક ઓગસ્ટ મહિના સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલે છે. ત્યાર પછી ચોમાસું, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી વેકેશન જેવા તહેવારોના લીધે સમયસર અભ્યાસ પૂરો કરી શકાતો નથી અને જેથી ત્યાર પછી શરૂ થતી પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને સરવાળે નાસીપાસ થઈ અને અભ્યાસ કરવાનું છોડી દે છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સેલર શ્રી નવીન શેઠ સાહેબે અમને આ વર્ષની શરૂઆતમાં ખાતરી આપેલ હતી કે જૂન 2018 ડિપ્લોમાની અંદર વાર્ષિક પરીક્ષા પદ્ધતિ દાખલ કરવામાં આવશે, પણ કોઈ અકળ કારણોસર એનો અમલ એમણે મુલતવી રાખ્યો છે. અમે ફરીથી એક વખત ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર વાર્ષિક પરીક્ષા પદ્ધતિ દાખલ કરવાની માંગણી કરીએ છીએ. બાળકોની માનસિક અને શારીરિક ખામીને કારણે બાળકોના ગ્રોથ ડેવલપમેન્ટ અને બિહેવિયરની પીડિયાટ્રિક્સની કોન્ફરન્સનું આયોજન અમદાવાદ AMA ખાતે કરવામાં આવ્યું હતું. અમદાવાદની ગુજરાત એકેડેમિક ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા યોજાયેલી આ કોન્ફરન્સમાં 21 સદીના બાળકોના ગ્રોથ ડેવલપમેન્ટ અને બિહેવિયરની પ્રશ્નો બાબતે તબીબી વ્યવસાયમાં અને આધુનિક સારવાર સાધનોની માહિતીનું આદાન પ્રદાન આ કોન્ફરન્સમાં કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં દેશભરમાંથી 150 જેટલા પીડિયાટ્રિશિયનો તેમજ ફિઝિયોથેરાપિસ્ટે ભાગ લીધો હતો. ત્યારે AOPના પ્રમુખ ડોક્ટર નિશ્ચલ ભટ્ટ અને સેક્રેટરી ડોક્ટર અમુલા ભટ્ટે જણાવ્યું હતું કે માતા પિતા ચિંતા મુક્ત રહે તે અંગે ઉપલબ્ધ સાધનો, સંસાધનો, સારવાર અને આધુનિક પ્રભાવ અંગેની જાગૃતિ માટેના પ્રયાસો આ કોન્ફરન્સમાં કરવામાં આવ્યા છે.
બાળકોમાં ઓટીઝમથી સ્વભાવ બદલાય છે તે અલિપ્ત રીતે જીવે છે. જન્મથી કે સગર્ભા અવસ્થામાં બાળકને ઇન્ફેક્શન લાગવાથી પણ આવી અસરો જોવા મળે છે. આ માટે તાકીદે વહેલી તકે સારવાર લેવી જોઈએ તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસમાં જે તકલીફો પડે છે એ તકલીફોની જાણકારી માટેની આ એક નેશનલ કોન્ફરન્સનું ઓર્ગેનાઇઝ કર્યું છે, જેને અમે ગ્રોથ ડેવલપમેન્ટ એન્ડ બિહેવિયરલ પીડિયાટ્રિક્સ કોન્ફરન્સ તરીકે જાણીએ છીએ. આ આખા ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ કોન્ફરન્સ દર વર્ષે થાય છે અને આ એક 17મી કોન્ફરન્સ છે. આપણને સૌને ખ્યાલ છે કે સામાજિક પરિસ્થિતિ બદલાઈ રહી છે અને ઘણા બધા કારણોસર બાળકના માનસિક વિકાસમાં અને શારીરિક વિકાસમાં અત્યારે ઘણા પ્રશ્નો આવી રહ્યા છે. બાળકના બિહેવિયરમાં ઘણા પ્રશ્નો છે, એ ઉપરાંત ઓટિઝમ, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, લર્નિંગ ડિસેબિલિટીઝ અને એ સિવાય પણ ઘણા બધા સાયકોલોજીકલ અને સાયકેટ્રિક ઇસ્યુઝ વધી રહ્યા છે. તો એના માટેની જાણકારી બધા ડૉક્ટરોને મળી રહે એટલા માટે અમે આખા ઇન્ડિયામાંથી લગભગ 40 જેટલા ફેકલ્ટીઝને બોલાવ્યા છે અને 150થી બધા ડૉક્ટર અને સાથે ગવર્મેન્ટના અપોઇન્ટેડ ડૉક્ટર પણ અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે કે જેથી લોકોને આની માહિતી મળે અને એ કેવી રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ એના માટેની ચોક્કસ માહિતી મળે એના માટે આ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કર્યું છે. કે જે ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સ વધી રહ્યા છે બાળકમાં એના માટે લોકોને જાગૃત કરવા. અત્યારના આંકડા પ્રમાણે ભારતમાં સેરેબ્રલ પાલ્સીના જ્યારે 2-5% બાળકો છે એની સામે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર જે ADHD કહીએ છીએ તે લગભગ 4-8% બાળકોમાં અને લર્નિંગ ડિસેબિલિટી સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી એ લગભગ 10-12% બાળકોમાં જોવા મળે છે. એક ઓટિઝમ નામનો જે રોગ છે તે કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે એવું આપણને જણાઈ રહ્યું છે. લગભગ 10-17% રેટથી એ રોગ વધી રહ્યો છે. કારણ હજી આપણને ખબર નથી પરંતુ જે અત્યારના પરિબળો બદલાઈ રહ્યા છે જેમ કે વાતાવરણમાં ચેન્જીસ છે, લોકોનું ખાવા પીવાનું બદલાયું છે, ન્યુક્લિયર ફેમિલી થતું જાય છે એટલે જે સામાજિક વસ્તુઓ બદલાઈ રહી છે અને સાથે સાથે ઘણું બધું સ્ક્રીન ટાઈમ કે ફોન, મોબાઈલ ફોન, ટીવી અથવા આઈપેડ ગેમ્સ એટલે જે બહાર લોકોને મળીને જે રમતા હતા બાળકો એના બદલે હવે એ લોકો અલુપ્ત થતા જાય છે અને પોતેને પોતે એકલા એમની ને એમની દુનિયામાં જીવતા જાય છે. એ બધાની અસર એમના સામાજિક અને એમના એકેડેમિક ડેવલપમેન્ટ ઉપર પડે છે અને અલ્ટિમેટલી આગળ જતાં એમને કોઈ પણ રીતે જે સમાજમાં સિસ્ટમમાં સેટ થવું હોય તો અંતર્ગત આઈ લવ અમદાવાદ હેરિટેજ વાર્તા ક્વિઝ 2018 નું આયોજન 2 ડિસેમ્બરના રોજ હ્યુટેલ ઇન્ટર્ન્સ મ્યુઝિયમ ખાતે કરવામાં આવ્યું છે, જેના દ્વારા લોકોમાં સાંસ્કૃતિક વારસાના મહત્વ અને તેની જાણકારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી શકાશે. જેમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના સંરક્ષણના મુખ્ય ટીમ સાથે લોક સાહિત્ય સ્મારકોની સુરક્ષાનો સંદેશ આપવામાં આવશે. આ હેરિટેજ વાર્તા ક્વિઝમાં આશરે 200 વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં સામેલ થવાની અપેક્ષા છે, જેઓ શહેરની જાણીતી સ્કૂલોમાંથી સામેલ થશે. જ્યારે IQ આઈડિયા ક્વિઝના આયોજનમાં નોલેજ પાર્ટનર બનશે અને સ્કૂલ પોસ્ટ મેગેઝિન શહેરના 1000 વિદ્યાર્થીઓમાં હેરિટેજની જાણકારી પહોંચાડશે. આ અંગે PRSI અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી સુપોજિત શેને જણાવ્યું છે કે અમદાવાદની કેટલીક સ્કૂલોમાં હેરિટેજ વાર્તાનું આયોજન 19 નવેમ્બરથી કરવામાં આવ્યું છે અને વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓ હેરિટેજ વાર્તામાં સામેલ થશે અને શરૂઆતમાં 10-15 સ્કૂલોને લક્ષ્યમાં રાખવામાં આવી છે. અત્યારે અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ રિઝવાન કાદરીએ જણાવ્યું છે કે અનેક વર્ષોથી આ કમિટીના સભ્યો અમદાવાદના સાંસ્કૃતિક વારસાને તથા સ્મારકોની જાળવણી અને સંરક્ષણ માટે અનેક કામગીરી કરતા રહ્યા છે અને તેમના વિશે જાણકારી પણ બાળકોમાં ફેલાવતા રહે છે. આ પ્રસંગે વિશાલાના જનરલ મેનેજર અને વિચાર ટ્રસ્ટના સભ્ય રાજીવ ચાવડા તથા નુરુલ ખાને વાસણના મ્યુઝિયમનો ઇતિહાસ અને તેની સફર વિશે મીડિયાના મિત્રોને જાણકારી પણ આપી હતી. અત્યારે જે હેરિટેજ વીક ચાલે છે એમાં 2 ડિસેમ્બરે અમારા ત્યાં બી આનો પ્રોગ્રામ છે. અમારા મ્યુઝિયમ યુટેન્સિલ બેઝ મ્યુઝિયમ હૈ જો કે વર્લ્ડમાં અભી પહેલે સ્થાન પે હૈ ઉસકે કલેક્શન કે વિષયમાં ઓર અમારે મ્યુઝિયમમાં અલગ અલગ પ્રકાર કે ધાતુ પાત્ર હૈ જિસકે અંદર હમારે પાસ બ્રોન્ઝ, બ્રાસ, કોપર, જર્મન સિલ્વર, વુડ ઓર લેધર કે અંદર ભી ધાતુ પાત્ર હૈ
म्यूजियम्स में काफ़ी सारी हम लोग एक्टिविटीज़ रखते हैं, जिस एक्टिविटीज़ के चलते हुए आज हमें इस सुन्नी वक्फ कमेटी और ये श्री सैयद की जानिब हमें मिलना हो रहा है। हम लोग एक 2 तारीख को इवेंट रखा हुआ है जो कि हमारा एक कोलैबोरेटिव प्रोजेक्ट है, जिसमें विचार एजेंसी म्यूजियम अपने कैंपस के अंदर एक क्विज कॉम्पिटिशन को आयोजन कर रहा है, जिसके अंदर अलग अलग स्कूल से लगभग 12 स्कूल हमारे साथ जुड़े हुए हैं, उनके स्टूडेंट्स आके यहाँ पे हमारे विशाला और विचार कैंपस के अंदर आप क्विज कॉम्पिटिशन करेंगे। दर्शक मित्रों, आपे कैनवास पर पेंटिंग थता अनेक बार जोया हशे, परंतु शुं आपे खादी पर बनेला पेंटिंग्स कदी जोया छे? गुजरात विद्यापीठ खाते आवा खादी पर बनेला 50 जेटला पेंटिंग्स ने एक्जिबिट करवामां आव्या छे। आवा रेर कही शकाय तेवा गांधीजीना जीवन पर आधारित पेंटिंग्स आर्टिस्ट प्रवीण पटेले बनाव्या छे। चित्रो तेमणे खादीने पोताना हाथेथी वणीने कांतीने કેનવાલ કોટિંગ કરીને ઓઇલ પેઇન્ટિંગની મદદથી બનાવ્યા છે। તેમણે ગાંધીબાપુના સત્ય, અહિંસા, શૌર્ય, સાદગી, સ્વચ્છતા અને દેશપ્રેમ જેવા અનેક વિષયોને આવરી લઈને આ પેઇન્ટિંગ તૈયાર કર્યા છે। આ પેઇન્ટિંગ્સને નિહાળવા મોટી સંખ્યામાં કલા રસિકો હાજર રહ્યા હતા। ખાદી ગાંધી પ્રવીણ લાલી આ ટાઇટલ નીચે એક ગાંધીજીના વિચારને અનુસરતું ખાદીના માધ્યમ ઉપર પેઇન્ટિંગનું આયોજન એ આજે આપ જોઈ રહ્યા છો। એમાં સત્ય અને અહિંસા રૂપી તાણા અને માણાનું મિલન થઈ અને ખાદી બની, અને આ જે ખાદી બની એને કેનવાસ કોટિંગ કરી અને પેઇન્ટિંગ લાયક તૈયાર કરવા માટેની એક પ્રોસેસ પૂરી કરી। આ માધ્યમ પૂરું થયા પછી આ માધ્યમ ઉપર મેં ગાંધીજીના વિચારોને બહુ જ ગહનતાપૂર્વક લગભગ 11 જેટલા પુસ્તકો ગાંધીજીના વાંચ્યા પછી 2000 શબ્દો કલેક્ટ કર્યા। એ 2000 શબ્દોમાંથી વિષયને અનુલક્ષીને 100 જુદા જુદા વિષયો નક્કી કર્યા અને એમાંથી 50 વિષયો ઉપર આપણે ગાંધીજીના પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા। બાળકોની સર્જન શક્તિ ખીલે, ઉત્સાહ વધે તેવા આશયથી લેમડા લેબોરેટરી સંસ્થા દ્વારા એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદની ગુફા ખાતે યોજાયેલ આ ચિત્ર સ્પર્ધામાં 9 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો, જ્યારે બીજી સ્પર્ધામાં 10-13 વર્ષની ઉંમરના બાળકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકો ભણતરમાં આગળ આવે તેમ નહીં, પરંતુ તેમની અંદર છુપાયેલી આર્ટ, કલા અને કલ્ચર બહાર નીકળે તે હતો। લેમડા લેબોરેટરી દર વર્ષે આવા અનેક કાર્યક્રમો યોજે છે। આ વર્ષે યોજાયેલા સ્પર્ધામાં 5 બાળકોને ઇનામો પણ આપવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો। લેમડા થેરાપેટિક રિસર્ચ લિમિટેડ એક ગ્લોબલ સીઆરઓ છે અને એમાં લગભગ 1000 વ્યક્તિઓનું આખું ફેમિલી છે, 1000 એમ્પ્લોઈઝનું, અને એ 1000 એમ્પ્લોઈઝના ફેમિલીનું પણ જે એક્સટેન્ડેડ ફેમિલીઝ હોય એમના માટે એવરી યર અમે ફેમિલીનું એમ્પ્લોયી એન્ગેજમેન્ટ બોન્ડિંગ જે કંપની સાથે થાય એના માટે અમે ઘણા બધા આવા કલ્ચરલ પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ। વર્ષ દરમિયાન ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે અને ચિલ્ડ્રન્સ ડેને ધ્યાનમાં રાખીને દર વર્ષે અમે કંપનીના જે એમ્પ્લોયીઝ છે એમના બાળકો માટે એક ડ્રોઈંગ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ। આજે આ અમદાવાદની ગુફા જેવા એક અનોખા વેન્યુ ઉપર એની આર્ટ ગેલેરીની અંદર અમે બાળકો માટે ડ્રોઈંગ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી છે। ડ્રોઈંગ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરવાનો એક આખો ઉદ્દેશ્ય એ છે કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બિંદીબેન ચુડગર જે છે એ પોતે એવું બિલીવ કરે છે કે આજે બાળકો માત્ર ભણતરની પાછળ દોડે એના બદલે એમની અંદર આર્ટ અને કલ્ચર પણ એટલું જ આવે, એમનું એક હોલિસ્ટિક ગ્રોથ થાય એના માટે આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરવી જોઈએ। એના માટે આખું અમે આ ડ્રોઈંગ કોમ્પિટિશન અહીંયા ઓર્ગેનાઇઝ કરી। અહીંયા આજે 5 વર્ષની વયથી લઈને 13 વર્ષની વય સુધીના બાળકોને અમે ઇન્વાઇટ કર્યા છે। એમાં 5-9 વર્ષની એક કેટેગરી બનાવી, 10-13 વર્ષની આ વયની એક કેટેગરી બનાવી અને બંને કેટેગરીમાં બાળકોને અલગ અલગ સબ્જેક્ટ આપ્યા। અચ્છા, બાળકોએ કશું જ લઈને આવવાનું નથી હોતું, બાળકોને ડ્રોઈંગ પેપરથી માંડીને દરેક પ્રકારની ડ્રોઈંગ કીટ છે, એમને પેન, પેન્સિલ, ઇરેઝર છે, કલર્સ છે, બધું જ કંપની તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને શહેરના ખ્યાતનામ કલાકારો એમને અમે અહીંયા જજ તરીકે ઇન્વાઇટ કરીએ છીએ અને એ લોકો આજે બાળકોને સરસ પ્રાઇઝ એ ડિક્લેર કરતા હોય છે, વિનિંગ એન્ટ્રીઝ ડિક્લેર કરતા હોય છે, સાથે સાથે જે બાળકોને આર્ટ એન્ડ કલ્ચરમાં ઇન્ટરેસ્ટ છે એમને એ રિનાઉન્ડ પેઇન્ટર્સ, આર્ટિસ્ટ એ પોતે ગાઈડન્સ પણ આપતા હોય છે। એમ કરીને એક આખો સુંદર પ્રોગ્રામ અમે એવરી યર આવી રીતે કરતા હોઈએ છીએ। આ ઉગતા ફૂલ સાથે એટલે કે બાળકો સાથે એમના ચિત્રોને આનંદિત કરવા માટે અને આનંદિત થવા માટે
એકત્ર થયા છીએ. નાના બાળકોની કલ્પના શક્તિથી એ જે રંગ અને રેખાઓ ઊભી કરે છે એ ક્યારેય કોઈ મોટો આર્ટિસ્ટ નથી કરી શકતો. અને હું આશા રાખું કે નાનપણમાં આ લોકોને જેટલું ફ્રીડમ મળશે એટલું જ એ લોકો મોટા થતાં કંઈક નવું કરવાની ધગસ રાખશે. લાંબલા લેબોરેટરી એ એમના પરિવારના બાળકોને ઉત્સાહિત કરવા માટે દર વર્ષે આ પ્રોગ્રામ રાખે છે અને એ પ્રોગ્રામ એક અનેરો પ્રોગ્રામ હોય છે. અને હું ફેમિલી મેમ્બર તરીકે કાયમ માટે આ પ્રોગ્રામને એન્જોય કરું છું. અને પહેલાં આવતા 3 કે 5 બાળકોને જે એમના મોં ઉપર ઇનામ લેતાનો હાસ્ય જોઉં છું એ હાસ્યથી હું પોતે ગદગદિત થઈ જઉં છું. અને આ વર્ષે આ બાળકોને હું મારા પેઇન્ટિંગની નાની પ્રતિકૃતિ ભેટ આપું છું, જે મારો પહેલો પ્રયત્ન છે. આશા રાખું કે લેમડા પરિવાર સદાય હસતું રમતું અને કંઈક નવું કરવાની અપેક્ષા સાથે મોટું પરિવાર બનતું જાય એ જ અપેક્ષા સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.